કેમ કે મહારાજના મહિમાનો કોઈ પાર પામતો નથી. સર્વોપરી મહારાજ છે એ તો શબ્દ થયો, પણ એનો ઉત્તર કરો. હું શું કહું છું, તો શબ્દ થયો, બધા જેને તેને વાપરવા માંડી જાય તો શબ્દ બૂટો થઈ જાય. ટાબરી અમારા સર્વોપરી મહિમા છે, મહિમા જાણતા નથી. સર્વોપરી શબ્દ નો અર્થ બૂઠો કરી નાખે છે. હા ને, આ શબ્દ ગુણચેતા બોલે તો શું, ઓહો મહિમા છે એમ જીરવી ન શકાય, ને આનેથી ન જીરવાય એવો શબ્દ છે ગુણાચેતાનંદ. વિચાર કરો, પ્રેસિડેન્ટ છે, બોલી શકો જ કોઈ. એક તો રજા લેવી પડે, એપોઇન્ટમેન્ટ લેવી પડે, બે ચાર મહિને મળે તમને, પછી પ્રેસિડેન્ટ, મિસ્ટર પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ આઝાદ એ બોલ. આપણે એમ બોલ ને કે અબ્દુલ, અરે પણ આ કઈ ડ્રાઈવર નથી, ભારતનો પ્રેસિડેન્ટ છે અબ્દુલ કલામ આઝાદ. એવી રીતે આ સર્વોપરીનો ઉપયોગ કરે છે બધા. ચાર ચોપડા શું ભણ્યા, થઈ ગયા શાસ્ત્રી એટલે વાત પતી ગઈ, કોઈનું સાંભળે જ નહીં મારા. હલો કૃષ્ણ ધરાય છે, હલો. સર્વોપરી મહારાજ છે એ તો શબ્દ થયો, પણ એનો ઉત્તર કરો. હાલો ત્યારે મહાદેવભાઈ કહે, આ છોપડી લઈ લેજો, તું આપણે જઈને ત્યાં હારે ત્યાં બધું પાના આવું બધું છે ને કાઢી રાખી બેસજો, આવું ત્યાં કદાચ જરૂર પડે બોલવામાં. એ લોકો કેટલા તમતા હવે બોલો કેસે, આ વખતે મને લાગે છે. એ તો શું, એક મિનિટમાં આલુ કરી નાખું, મન ફેરવી નાખું, બધું મને કઈ સવાલ નથી. આ બધું કામ બહુ લાગે, નાનું નામ લઈ લઈએ એટલે કોઈ બોલે નહીં પાછા. મેં તો સ્થુલ સૂક્ષ્મ વાળા બધા કૂદી પડ્યા છે, બાબાએ કીધું છે, મામાએ કીધું છે, આવું કે છે તો શબ્દ કયો. હલો, સર્વોપરી મહારાજ છે તો શબ્દ થયો, પણ એનો ઉત્તર કરો. ત્યારે મહાદેવભાઈ કહે, મને આવું સમજતા ન આવે. પતી ગઈ વાત, એ જ આપણે કહી છે, સમજાવવાનું બોલો છો. આપણે સમજતા ના આવડે, મહાદેવભાઈ વિચારવી ને કે માણસો સ્વામીની મર્યાદા રાખતા, હું આવતું હોય એમને એમ કહું, સ્વામી તમે સમજાવો. હવે પછી કોઈ એના જેવું શું કહું, તેને આઈ હેવ ટુ ટેલ માય પોઈન્ટ. હું તમે કોઈ સમજતા નથી, એક જ વાત થઈ. હલો સ્વામી, મને એવડું ના આવડે. હલો, ક્યાંથી આવડે મહાદેવ, તમો ગુણના દેવતા છો તમે બધા. આપણે તો નામ બદલી નાખીએ, કોઈ મારું મહાદેવ પાડ્યું હતું, એ નહીં ચાલે. આમાં સામાન્ય પસંદ નહીં, મહારાજે પોતે કીધું હતું નંબર. હલો, ત્યારે સ્વામી કહે, શબ્દે ન અટકવું, અર્થ ને ઉત્તર એ બે નોખા છે, એમ કહીને બોલ્યા. જે અર્થ તે વસ્તુ, જે મહારાજ અને મુક્ત. અર્થ શબ્દ તો એનું વર્ણન છે, અર્થ આઈડેન્ટિટી નહીં, એન્ટિટી. તકલીફ છે ને તમને લોકોને, ઇંગ્લિશ નું જરાય માવરો નથી, તરત સમજી જાય બે શબ્દમાં. ઓ આઈડેન્ટિટી થઈ ના એન્ટિટી. શું કીધું વચનામૃતમાં મહારાજે, અર્થ માત્ર નો આશ્રય શબ્દ. શબ્દ શું છે, આકાશ તત્વ નો ભાગ છે. આકાશ તત્વ શું છે, તો જી ચાર ને ધરી રહ્યા છે, ચાર ભૂત ને, એની અંદર નો એક ભાગ છે આકાશ તત્વ. તો આ ન જાણો ત્યાં સુધી શબ્દ તો એનો આધાર છે, અર્થ છે કે આ અર્થ
સ્વામિનારાયણ કે નહીં કહો છો ભાઈ આ ત્રણ છોગા વાળા અને આ છે સ્વામિનારાયણ. આમ તો સ્વામિનારાયણ નામ થયું શબ્દ પ્રાયક થઈ જાય એને આશ્રય પણ એટલે એ એના આશ્રય એમ છે ને એનું આશ્રય છે એ અટકવું જોઈએ એમ બોલ્યા જ આગલી લાઈન વાત છે. અરે આ તો જબરજસ્ત પુસ્તક છે અવરૂપ છે એની હજી એમની જ્ઞાન આશ્રમમાં કઈ કાયમ કિસ્સામાં રાખવા જેવું છે. જ્ઞાન માર્ગ ન પસંદ હોય તો થયું તો શું રખાણ દોડ શાકોત્સવ એ બધું કર્યા કરે એ બધું એ ભક્તિ તો એક પ્રકાર છે. જલ્દી વહેલા ન જોતા તો કઈ નહીં નિરાતે ચલાવી લેવું હોય તો બધું ચલાવી લેવાય ન ચલાવવું હોય તો શ્રેષ્ઠતમ હોય તો શ્રેષ્ઠતમ જ નોખી વાત છે એના માટે બલિદાન જોઈએ. હલો પાછું વાંચે તું ત્યારે સ્વામી કહે શબ્દે ન અટકવું અર્થ ને ઉત્તર એ બે નોખા છે એમ કહીને બોલ્યા. જે અર્થ તે વસ્તુ જે મહારાજ અને મુક્ત તે સદાય ભેળા રહે અને ઉત્તરમાં તો મુખેથી કહેવાનું જ પણ રહેવાનું તો થાય ત્યારે. મુખથી શું ગણું કહીએ મોહન રે હાય હાય એ પ્રાણ તણા ધાર છો ધીર તમે હરી ક્યાં છે પ્રાણ યાના હાર છો. દરેક કીર્તન શ્રેષ્ઠ છે એના અર્થનો કાતે આપણે તો રાગમાં બેસી ગયા કરી ગયા રાગમાં જે કાંઈ કીર્તન કરે છે રજોગુણ પ્રધાન કરીને એટલે રાગને રાગ લઈ જ લઈ છે. શું કહી શકો તમે આ શબ્દ અર્થ માત્ર નો આશ્રય શબ્દ અને જેવો છે પાંચ બીજી લાઈન છેલ્લી લાઈન એક વાર વાંચ પાછ એમ કહીને બોલ્યા. જે અર્થ તે વસ્તુ જે મહારાજ અને મુક્ત તે સદાય ભેળા રહે અને ઉત્તરમાં તો મુખેથી કહેવાનું જ. કોણ કહ્યા મુખેથી કોણ કહ્યું જ્યાં સુધી મુક્ત દર્શન નથી પામ આવી મારો શબ્દ વિશેષણની ચાદર ઓઢીને સૂતો છે ગસગસાટ જગાડવો જોઈએ એવું હું ગુરુજી હશે. શું શબ્દ છે અંદરનું જે છે જીવાત્મા એને આ બોડી લાગ્યું છે પંચભૂતનું પૃથ્વી જળ તેજ વાયુ આ શબ્દ સ્પર્શનું પ્રસંગ પંચ જ્ઞાનેન્દ્ર પંચ કર્મેન્દ્ર અને અંતકરણ ચાર પ્રકારના 24 નું એ લાગેલું છે ઘસઘસાત થઈ ગયો એ પોતાને દેહ રૂપ માની બેઠો. અર્થ છે બારાજની મુક્ત આ અધિ કરવાનું છે વિધિ. હવે આવો કોક કે નહીં મારા મત પ્રમાણે એ તું આગો રહે હી હેઝ નોટ અન્ડરસ્ટુડ વૃંદાવન આપણે હજી હું નથી સમજ્યું શું સ્થિતિ હશે એની ક્યાં ક્યાં બાત રહી. આપણે બાળપણનું યાદ છે એમ ખોળા બેસાડે લાડુ જમાડ્યા હું તો જબરા હાથ પકડી લઈ જાય ઈશ્વરચંદ્ર સ્વામી તેડી લઈએ તો એકદમ મુક્તાનંદ 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 સ્થિતિ વાળા અને ઉત્તરમાં તો મુખેથી કહેવાનું જ પણ રહેવાનું તો થાય ક્યારે. મુખેથી કહેવાનું ઉત્તરમાં મહારાજ ને મુક્ત રસબસ ભાવે રહ્યા છે આ મુખેથી કહેવાનું રહેવાનું થાય ત્યારે બધા બોલી નાખે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મ ને રે નિષ્કોણ સ્વામી તો એક એનું વર્ણન લખી ગયા છે જાણે જીવેશ્વર માયા ના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે પરબ્રહ્મ આ બધા બોલે છે કીર્તન કરવા વાળા ભક્તિ વાંચવા વાળા પણ બધાની સ્થિતિ થઈ છે ત્યાં સુધી હજી અન્વયમાં છે પ્રશ્ન અહીંયા ઉકેલે છેડો. હાલો કહેવાનું આ તો મોટા દયાળુ સંત છે એટલે ન કહે કોઈ.
અને ઉત્તરમાં તો મુખ્યથી કહેવાનું જ, પણ રહેવાનું તો થાય ત્યારે, ત્યાં સુધી ઉત્તર અર્થ નહીં. ખરેખર ઓલો કોણ છે, શિવ પ્રસાદ કે કોણ છે, પૂછે છે કોણ? મહાદેવભાઈ ન જ આવડ્યા, મોટી સ્ટી આવ્યા હતા મહાદેવભાઈ, પણ હા દિસ ઇઝ સમથિંગ એલ્સ. માટે જે જે શબ્દ કહેવો ત્યારે અર્થમાં નજર પહોંચાડવી, ઉત્તરમાં અટકવું નહીં. જેમ આપણે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે મૂર્તિ સદાકાર થાય તો અર્થ, ને અમથા કહીએ તો ઉત્તર, એમ ઉત્તર તો આવડે બધાને, અર્થ એન્ટિટી. તો જેને એના સાથે સંલગ્નતા આવી ગઈ હોય, એકત્વ આવી ગયું હોય, એને મજા આવે, પછી એને બોલવાની જરૂર ન હોય. જો બોલે બુલંદ થઈ જાય ત્યારે આવું થાય. એ જીવ અણુસરખું શું થયું, બુલંદ થઈ જાય. એટલે ખુદી કો કર બુલંદ ઇતના, ઘેર તદબીર સે પહેલે, ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા ક્યારે. આ સ્થિતિ થઈ જાય ત્યારે સ્વામિનારાયણ બોલી શકાય. મહારાજ પૂછતા હોય, મુક્તાન સ્વામી તમારે લઈને તો તમે પણ ભગવાન કહેવાઓ. રાજી થઈ જતા ત્યારે મહારાજ કહેતા કે જા, જો આવું કરીશું તારું મુક્તાન સ્વામી હારે કલ્યાણ. નોખા હતા જ નહીં, બુલંદ હતા. ખુદી કો કર બુલંદ ઇતના, ઘર તદબીર સે પહેલે, ખુદા બંદે સે ખુદ પૂછે, બતા તેરી રજા કે, તું કેમ કરું. બાકી ઉત્તર ઈશ્વર દયાળુ છે, એ ઉત્તર સમદ્રષ્ટિ છે, એ ઉત્તર. અરે સમદ્રષ્ટિ ક્યાં બાત હૈ, હમર વો એક હી હૈ. કહા હૈ ખુદા, મંસૂર કે સજદે મેં ગીર પડે તો ઉઠના હરામ હૈ, સિર કો હિલાય કિશોર હર રગ મેં રામ હૈ. આમને આમ શું જોવું કે બધા એમાં ઈજ છે, ડાબી બાજુ ઈજ છે, જમણી બાજુ ઈજ છે, ઊંચે નીચે બધે ઈજ છે. હવે ઊઠું શું, છેલ્લી નમાજ સ્થિતિ છે. એક શબ્દ બોલો બધો અર્થ આવી જાય અંદર, એમ સમજીને સ્વામિનારાયણ બોલવું જોઈએ. આવું બોલો, અર્થ સહિતનું બોલો, ત્યારે મુક્તાન સ્વામી કીધું, જે સ્વામિનારાયણ એક વાર નામ લેશે તેના સર્વે પાતકના સર્વ દૂર કરે, આઠથી આઠ સુધી અખંડ ધૂન, 36 કલાક, 42 કલાક, 120 કલાક ને જેવું કઈક છે એવું બધું કર્યા કરે, એના પાતક બળી ગયા. ઉત્તર કર્યા છે ને, અર્થ નહીં. સમજ પડે, કડક પડે છે તો ઢીલું કરું, કારણ કોલો ઊંઘવા માંડી ગયો છે. એને કોઈ જણા સભામાં આવે છે એટલે તરત જ ઊંઘ જ આવે છે, આવે છે ને થોડીક આવી, હજી તો બધા બિચારો પેલું ઉઠીને ભાગા ભાગા, ટેવ નથી કામ કરવાની, હવે કરવું પડે છે. તો ઢીલી વાત કરીએ, તમને રસ પડે એવી જાગૃતિ એવી, હે, સુષુપ્તિમાં ઘરી જતા નહીં, સ્વપ્ન અવસ્થામાં શું ત્યાં સુધી હાલશે, સુષુપ્તિમાં ઘરી ગયા રાખો, કારણ કે કારણ દેવ એવી માયા છે. હાલો, જેમ આપણે ઘનશ્યામ મહારાજ બોલ્યા કે મૂર્તિ સદાકાર થાય તો અર્થ, ને અમથા કહીએ તો ઉત્તર, તેમ પોતે મુક્ત થઈને મૂર્તિ ભેળો રહે તે અર્થ. ક્યાં બાત હૈ, પછી ક્યાં કોણ પૂજા કરે છે, કોણ ધ્યાન કરે છે, તો છતાં આ બધાએ આપણા માટે થઈને પૂજા કરી, આપણા માટે ને, કારણ કે શીખડાવે સાધનિક ને. મહારાજે 5 દંડવત કરીને 1 છઠ્ઠો કર્યો, તો આપણે તો નોટિસમાં ન લે. તો જેને સતત એનું અનુસંધાન હતું, સુખમુનિએ પૂછ્યું, મહારાજ કેમ આ 1 છઠ્ઠો કર્યો? આ બોલો એમ કે મહારાજ દંડવત કરે છે, આઈ લવ યુ.
અને જો આ જે સ્વરૂપ છે, જે અનંત બ્રહ્માંડ ની અંદર એને એનો અર્થ છે, એ આ ક્રિયા કરે છે, કારણ કે મનુષ્ય એને અનુકરણ કરીને પોતાનું કલ્યાણ સાધી શકે. હલો, ચમત્કાર બીજા સાંભળ્યું, એક વાર બોલાવી નાખ્યો રામકૃષ્ણ પાસે. હા, રવિવાર બોલાવશું, 5 વાગે બોલાવી દે, આવશે એ તો ચમત્કાર. કદી હું કીધો કે નહીં આવે, કારણ કે બધા એને ઉત્તરમાં રસ છે, અર્થમાં કોઈને રસ નથી. હેલો, જેમ અમારે કરાચી આવવું હોય, રેલે બેઠા પછી બીજા કહેશે કે કરાચી ગયા, તો પણ પૈસા ન હોય, પૈસા થોડા કરાચી, હજી રેલે બેઠા છે, કરાચી આવતા તો વાર લાગે. ભક્તિ કરીએ છે, રસ્તે ગયા છે, મહારાજ મળે એને ભક્તિ પૂર્ણ કહેવાય. તે દિવસે કહે કે શ્રીપતિ શ્રી ધરમ સર્વદે, જે તો મંગળાચરણ નથી થયું ત્યાં પૂર્ણાહુતિ ની વાતો કર્યા કરી, બે છાપી નાખી છે, અત્યારે મંગળાચરણ ને અત્યારે પૂર્ણાહુતિ, કંકોત્રી બે ડેટ લખી નાખી છે. મંડાપારાવણ નું ઓલું હોય ને હસ્તમેલાપ, એના જેવું કંકોત્રી કથા નહીં, કથા તો પૂરી થાય જ નહીં. શ્રીપતિ તો જયારે સ્વામિનારાયણ નો સાક્ષાત્કાર થાય ત્યારે કહેવાય શ્રીપતિ શ્રી ધર્મ સર્વદૈવ ઈશ્વર. ભક્તિ ધર્માત્મ જ એના જન્મેલા એક ઘનશ્યામ એ વાસુદેવ. હલો, અર્થ અજીત ગળા ખબર નહીં એનું શું છે, નવરા ફીફા ફીફા. હે, કરાચી ગયા તો પણ એ ઉત્તર ને કરાચીમાં બેઠા હોઈએ તે અર્થ, એમ સમજણના ભેદ, એ તો સ્થિતિવાળાના વચનથી જ ખબર પડે. એ ખરી ભક્તની દીકરી દેહ મૂકી ગયેલ, તેના વાસે થાળ કરવાનો કાગળ કોઠારમાં આવેલ, એમાં તે બારી ધામમાં ગયા છે એમ લખેલ નહીં, પણ એ ધામમાં આવ્યા એમ લખ્યું હતું. ખરખરો શોખ નતો, શું કામ થાળ ને એવું કરે ત્યારે, કે ભાઈ એ મસે મોટા મુક્ત હોય, મહારાજ જમે વધામણી છે થાળી, આપણે એને કર્મકાંડ સાથે લઈને. વાર્તા 159 સયાન સોઈ મહારાજની જય.